નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાંતિનિકેતન વિદ્યા સંકુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 5 વિષય હિન્દી, પાઠ 7 ખાના ખજાના. હવે આપણે આ ચિત્ર પરથી જો ભણવાનું છે અને એના ચિત્ર પરથી પાઠ ભણવાનો છે અને એના પ્રશ્નો ચિત્ર પરથી પણ લેવાના છે. ચિત્ર રસોઈઘર કા ચિત્ર હે, સોરી, આ રસોઈઘરનું ચિત્ર છે. ચિત્ર મેં માતા રસોઈ બનાવી રહી હે. ચિત્રમાં માતા રસોઈ બનાવી રહી છે. ગેસ કે એક ચૂલ્હે પર કુકર ઓર દૂસરે ચૂલ્હે પર તવા રખા હુઆ હે. ગેસના એક ચૂલ્હા પર કુકર અને બીજા ચૂલ્હા પર તવી રાખી છે. તવી મેં રોટલી હે, તવીમાં રોટલી છે. માતા રોટી બેલ રહી હે, માતા રોટલી વણી રહી છે. પાસ મેં પાણી કા મટકા પડા હે, બાજુમાં પાણીનું માટલું પડ્યું છે. તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો. કહાડી મેં આટા પડા હે, કઢાઈમાં લોટ પડ્યો છે. થાળી મેં શેકે હું રોટલીઓ પડી છે, રોટીઓ પડી હે. થાળીમાં શેકેલી રોટલીઓ પડી છે. નજીક મેં બેઠા હુઆ લડકા ખાના ખા રહ્યા હે. નજીકમાં બેઠેલો છોકરો ખાવાનું ખાઈ રહ્યો છે. દાદીમાં કે હાથમાં કિતાબ હે, પાછળ છે છોકરાની પાછળ દાદીમાં છે વિદ્યાર્થી મિત્રો. એમના હાથમાં ચોપડી છે અને ચોપડી વાંચી રહ્યા છે. વો કુછ પડ રહી હે, એ ચોપડી વાંચી રહ્યા છે. ટોકરી મેં એક ઓર સબ્જી પડી હે. છાબડીમાં શાકભાજીઓ પડી છે, જુઓ ઘોડા પર અલમારીમાં. દૂસરે ખાને મેં ડિબ્બે હે, બીજા ખાનામાં ડબ્બા છે. દેખાય છે ને, દૂસરી અલમારી ડિબ્બો મેં આચાર, તેલ, દાલ ઓર મિર્ચ મસાલે હે. બીજા અલમારી એટલે કે બીજા ઘોડામાં ડબ્બાઓમાં આચાર એટલે કે અથાણું, તેલ, દાળ અને મરી મસાલા છે. થાળી, કપ, ગિલાસ, કેટલી આદિ બી દેખાઈ દે રહી હે. થાળીઓ, કપ, ગ્લાસ, કેટલી એટલે કે કેટલી પણ દેખાવી આપણે દેખાય છે. રસોઈઘર કી એક ખિડકી હે, રસોઈઘરમાં એક બારી છે. ઉસમે સે બાદલ દિખાઈ દે રહ્યા હે, એમાંથી વાદળ એટલે કે વાદળો દેખાઈ રહ્યા છે. અભ્યાસ જોઈશું. ચિત્ર દેખ કર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. માતા રસોઈ ઘર મેં ક્યાં કરી હે, તો માતા રસોઈ ઘર મેં ચિત્ર દેખકર નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લિખીએ. અત્ર પ્રશ્ન કે ઉત્તર દીજીએ. પ્રશ્ન એક, માતા રસોઈ ઘર મેં ક્યાં કરી હે, તો માતા રસોઈ ઘર મેં રસોઈ બના રહી હે. નંબર બે, દાદીમાં ક્યાં કરી હે, તો દાદીમાં હાથ મેં પુસ્તક કુછ લેકર કુછ પડ રહી હે. ત્રણ, લડકા ક્યાં ખરા હે, તો લડકા ખાના ખા રહા હે. ચાર, રસોઈઘર મેં કોણ કોણ સી બર્તન હે, તો રસોઈઘર મેં મટકા, થાલિયા, ડિબ્બા, ચમચ, ડલિયા, જાર, કુકર, ગિલાસ, કેટલી આદિ બર્તન. પાંચ, ટોકરીમાં કોણ સી સબ્જી ઓર કોણ સી ફળ હે, તો ટોકરીમાં આલુ, લૌકી, ભીંડી, ફૂલગોબી આદિ સબ્જી ઓર અંગૂર, સેબ આદિ ફળ હે. છ, ખિડકી કે બહાર ક્યાં દેખાઈ દે રહ્યા હે, તો ખિડકી કે બહાર બાદલ દેખાઈ દે રહ્યા હે. સાત, અલમારી કે ડિબ્બે મેં ક્યાં ક્યાં હે, તો અલમારી કે ડિબ્બે મેં આચાર, તેલ, દાળ, મિર્ચ મસાલે હે. આઠ, આપકે રસોઈઘર મેં ક્યાં ક્યાં હે, જો ઇસ રસોઈઘર મેં નહીં હે. હમારે રસોઈઘર મેં સ્ટેન્ડિંગ કિચન કા પ્લેટફોર્મ, પાણી કા નળ, છલની ઓર અકવાગાર્ડ હે, જો ઇસ રસોઈ ઘર મેં નહીં હે. માતા કહાં બેઠી હે, તો માતા કહાં બેઠી હે, તો માતા ક્યાં બેઠી છે, ગેસ કે ચૂલ્હે કે પાસ બેઠી હે. પ્રશ્ન બે, ચિત્ર પહોંચાન કર ક્યાં પસંદ હે, ક્યાં નહીં, ખાને મેં રાઈટ કા નિશાન કરો. તો ચીજ કા ચિત્ર નિયમ લિખો. મજે સે ખાયંગે, ખાના પડેગા, બિલકુલ નહીં ખાય નહીં. તો પહેલાં ચિત્રમાં શું દોરેલું છે, કરેલા. બીજામાં સેબ, ત્રીજામાં આમ, ચોથામાં જલેબી, પાંચમામાં આઈસ્ક્રીમ. આ બધું વિદ્યાર્થી મિત્રો તમને બધું જ ભાવશે. સફરજન, કેરી, જલેબી, આઈસ્ક્રીમ અને શું નહીં ભાવે, કરેલા. તો ખાના પડેગા અને આઈસ
सेब आम जलेबी ने आइसक्रीम मजे से खाएंगे। तो प्रश्न त्रण जो तुमसे अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा, जरा बताओ तो कैसे बनता है। बेसन के पकौड़ा कैसे बने तड़ी ने, गेहूँ की रोटी कैसे बने सेक कर, फिर तल कर ना सेक कर ले सेकी ने, दूध से चाय उबाल कर लगे उकाड़ने। चित्र में मो प्रश्न चार, चित्र में मो को खाना बनाते हुए दिखाया गया है, क्या खाना बनाना केवल माँ का नहीं माँ का ही काम है, नहीं तो बताओ और कौन कौन खाना बना सकते हैं। खाना बनाना केवल माँ का काम नहीं है, पिताजी भाई भाभी में और बहन मई और बहन का भी खाना बना सकते हैं। अभी प्रश्न पर नेक्स्ट टाइम जोई सू।